चलो विद्यार्थी मित्रों, आज आपने प्रकरण नंबर 12 मरा हेरोन नु सूत्र मरा हेरोन नु जे सूत्र छे मित्रों ई शू छे तो कि कोई पण त्रिकोण नु क्षेत्रफळ शोधवानो सूत्र छे। मरा हेरोने सूत्र आपेलु जेनाथी तमे त्रिकोण नु क्षेत्रफळ शोधी शको। बराबर, मानी लो कि कोई त्रिकोण छे, त्रिकोण नी त्रणेय बाजुना माप आपणने आपेला छे कि एक बाजु नु माप छे 3, बीजी बाजु नु माप छे 4 अने त्रीजी बाजु नु माप 5 सेमी छे। तो तेवा त्रिकोण नु क्षेत्रफळ शोधवुं होय तो तमे हेरोनना सूत्र थी शोधी शको। मरा हेरोनी व्यक्ति नु नाम छे, एने सूत्र आपेलुं हतुं एटला माटे हेरोन नु सूत्र कहेवाय छे। हवे सौथी पहेला आपणे जोईए कि हेरोन नु सूत्र छे शुं। बराबर, हेरोन नु सूत्र शुं छे ई समझी मित्रों। तो एक आवुं सूत्र आपेलुं हेरोने कि त्रिकोण नु क्षेत्रफळ शोधवुं होय, त्रिकोण नु तमारे शुं शोधवुं छे क्षेत्रफळ, तो एने एक आवुं सूत्र आप्युं हतुं कि वर्गमूळमां एस एस माइनस ए एस माइनस बी एस माइनस सी। જે આ સૂત્ર છે એ હેરોનના સૂત્ર તરીકે ઓળખાય છે। બરાબર, હેરોનનું સૂત્ર જે છે આ છે। હવે તમે એમ થઈ શકે ભાઈ S શું, A શું, B અને C આ બધું છે શું? તો S જે છે એ અર્ધ પરિમિતિ છે। શું છે? જ્યાં S જે છે એ શું છે? S એટલે અર્ધ પરિમિતિ કોની? ત્રિકોણની। બરાબર, ત્રિકોણની પરિમિતિ કોને કહેવાય? કે ત્રિકોણની ત્રણેય બાજુનો સરવાળો કરો એને શું કહેવાય? ત્રિકોણની પરિમિતિ કહેવાય। પણ અર્ધ પરિમિતિ એટલે જેટલું માપો એનું અડધું કરી નાખવાનું। એ એટલે એક બાજુ, બી એટલે બીજી બાજુ અને સી એટલે ત્રીજી બાજુ। અહીંયા ત્રણ બાજુના માપ છે। બરાબર, એ એટલે એક બાજુનું માપ, બી એટલે બીજી બાજુનું માપ લેવાનું અને સી એટલે ત્રીજી બાજુનું માપ। બરાબર, આ થઈ ગઈ હેરોનનું સૂત્ર। હવે S એટલે શું? અર્ધ પરિમિતિ। S કેવી રીતે મળશે? S શોધવા માટે તમારે ત્રણેય બાજુનો સરવાળો કરવાનો, એટલે કે A પ્લસ B પ્લસ C અને છેદમાં તમારે 2 મૂકવાના, એટલે A પ્લસ B પ્લસ C ત્રણેયનો સરવાળો કરીને ભાગ્યા કેટલા કરવાના? 2। બરાબર, ત્રણેય બાજુનો સરવાળો કરી એના અડધા કરી દો એટલે એને કહેવાય અર્ધ પરિમિતિ। ખ્યાલ આવી ગયો? S નો અર્થ છે અર્ધ પરિમિતિ, A એટલે એક બાજુની લંબાઈ, B એટલે બીજી બાજુની લંબાઈ અને C એટલે ત્રીજી બાજુની લંબાઈ। ખ્યાલ આવે છે? આ ત્રણેય બાજુના માપ છે। ખ્યાલ આવે છે? ચાલો હવે આપણે એક ઉદાહરણ જોઈએ એટલે આપણને ખ્યાલ આવે વધારે। ઉદાહરણ નંબર પહેલું જોઈએ મિત્રો। ઉદાહરણ પહેલું શું કહે છે? બરાબર ધ્યાનથી સમજો કે એક ત્રિકોણની પરિમિતિ, એક ત્રિકોણની પરિમિતિ 32 સેમી છે અને બે બાજુ 8 સેમી અને 11 સેમી હોય તો તેનું ક્ષેત્રફળ શોધો। જુઓ આકૃતિ 12.6, આપણને આકૃતિ રકમમાં જ આપી દીધી છે। બરાબર છે, એક ત્રિકોણની પરિમિતિ 32 છે। પરિમિતિ 32 છે એટલે શું? કે ત્રણેય બાજુનો જે સરવાળો છે એ કેટલો છે? 32 છે। હવે અહીંયા આપણને એક બાજુની લંબાઈ 11 આપેલી છે, બીજી બાજુની 8 આપી છે, તો 11 ને 8 કેટલા થશે? 19। 19 માં કેટલા ઉમેરો તો 32 થાય? તો આપણને ખબર છે 19 માં 13 ઉમેરીએ તો 32 થઈ જાય। તો ત્રીજી બાજુ જે છે એની લંબાઈ કેટલી થશે? 13 થશે। ખ્યાલ આવે છે? હવે આપણી પાસે ત્રણેય બાજુના માપ છે, એક બાજુનો 11 છે, બીજી બાજુનો 8 છે, ત્રીજી બાજુનો 13 છે, તો તેનું ક્ષેત્રફળ શું? તો આપણે હેરોનના સૂત્રથી શોધી શકીએ। હેરોનનું સૂત્ર શું કહે છે મિત્રો? કે જ્યારે ત્રણેય બાજુના માપ આપેલા હોય, ત્રિકોણની ત્રણેય બાજુના માપ આપેલા હોય ત્યારે ત્રણેય બાજુના માપ પરથી તમે એનું ક્ષેત્રફળ શોધી શકો છો। બરાબર, ચાલો તો સૌથી પહેલા આપણે શું કર્યું? ત્રીજી બાજુની લંબાઈ શોધી। તો ત્રીજી બાજુ એટલે કે AB નું માપ કેવી રીતે શોધ્યું? તો આપણે શું કર્યું? પરિમિતિમાંથી
परिमिति माथी एसी अने बीसी भी बात कर दी तू ख्याल आवे छे तो परिमिति आपने आपेली छे 32 सेमी एमाथी एसी એટલે 11 અને બીસી એટલે 8 આ બે બાદ કરી દીધા આ 32 એમના 11 ને 8 19 થાય 32 માંથી 19 બાદ કરીએ મિત્રો એટલે 13 વધે તો અહીંયા મને શું મળ્યું AB ની લંબાઈ મળી ગઈ બરાબર AB ની લંબાઈ કેટલી મળી મને 13 સેન્ટીમીટર ખ્યાલ આવે છે આ મને AB મળ્યો મારી પાસે ત્રણેય બાજુ હોય તો હું શોધી શકું ને એટલે પહેલા મેં શું કર્યું બે બાજુ તમારી પાસે રકમમાં હતી જ તે એક બાજુ નહોતી તો પહેલા એ શોધી હવે આપણે જાણીએ છીએ મિત્રો હેરોનનું સૂત્ર શું છે જો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય બરાબર ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ શોધવું છે તો ખાલી તમે લખો એબીસી એબીસી નો અર્થ થાય ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ ખાલી એબીસી લખો એટલે એનો અર્થ થાય ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં S S minus A S minus B S minus C ख्याल आवे छे હવે આપણી પાસે S તો છે નહીં S એટલે શું મિત્રો S એટલે અર્ધ પરિમિતિ આપણી પાસે પરિમિતિ છે 32 સેમી પણ અર્ધ પરિમિતિ એટલે શું કરવાનું એનું અડધું કરવાનું પરિમિતિનું અડધું બરાબર આપણે અહીં લખીએ S એટલે परिमिति भाग्या बे अर्थात ए प्लस बी प्लस सी भाग्या बे लखो तो पण चाले परिमिति आपणी पासे 32 छे भाग्या बे करिए तो s बराबर मळशे 16 सेंटीमीटर ख्याल आवे छे s केटला मळशे मने 16 सेंटीमीटर s नी जग्या किंमत मूकी दो s नी जग्या लखो 16 અહીંયા લખું 16 માઈનસ a એટલે કોઈ પણ એક બાજુ લઈ લો માની લો એક બાજુ હું લઉં છું 11 16 માઈનસ b માં બીજી બાજુ લઈ લો 8 અને 16 માઈનસ c ની જગ્યાએ 13 લઈ લો એટલે શું કર્યું ત્રણેય બાજુની લંબાઈ મૂકી બરાબર છે ચાલો હવે આ વર્ગમૂળની નિશાની એમાં રાખીએ ચાલો હવે આ 16 પણ એમના એમ 16 માંથી 11 જાય તો 5 વધે 16 માંથી 8 જાય તો 8 વધે અને 16 માંથી 13 જાય તો 3 વધે બરાબર છે ચલો હવે અહીં આપણે વર્ગમૂળ કાઢવાનું છે મિત્રો હવે વર્ગમૂળ કાઢવા માટે કામ કરીએ આપણે જો 16 નું વર્ગમૂળ તો નીકળે છે બરાબર આ 16 જે છે 16 નું વર્ગમૂળ કેટલું થશે 16 નું વર્ગમૂળ 4 કેટલું થશે 4 એક કામ કરીએ આપણે ઘડીક માટે બધું એમ એમ રાખીએ ઓકે આ 16 પણ એમને આ 5 નું વર્ગમૂળ નથી નીકળતું 5 એમને અહીં 8 નું પણ નથી નીકળતું પણ 8 નું એમ લખી શકું 4 2 8 4 નું નીકળે 2 નું નો નીકળે એટલે 4 2 8 આ 3 નું વર્ગમૂળ નથી નીકળતું 3 એમને ખ્યાલ આવે છે હવે જેનું જેનું વર્ગમૂળ નીકળે છે મિત્રો જો કોનું કોનું વર્ગમૂળ નીકળે છે આ 16 નું વર્ગમૂળ નીકળે છે 4 એ 4 લખી નાખો બરાબર આ 4 નું વર્ગમૂળ લખી નાખો 2 આ 5 2 અને 3 એવી સંખ્યા છે જેનું વર્ગમૂળ નથી નીકળતું તો 5 2 10 10 13 30 30 છે એને વર્ગમૂળમાં એમને એમ રાખી દો ખ્યાલ આવે છે તો અહીંયા કેટલા થયા 4 2 8 √ 30 કેટલા થયા 8 √ 30 પણ આ ક્ષેત્રફળ છે મિત્રો ક્ષેત્રફળ હોય ને એનો એકમ થાય સેમી સ્ક્વેર મીટર સ્ક્વેર એવો કિમી સ્ક્વેર પણ અહીંયા આપણને બધું સેમી માં આપેલું છે એટલે આપણે શું લખશું 8 √ 30 સેન્ટીમીટર સ્ક્વેર ખ્યાલ આવી ગયો બીજો દાખલો જોઈએ મિત્રો શું છે રકમ ઉદાહરણ 2 એવું કહે છે કે એક ત્રિકોણાકાર બગીચા એબીસી ની બાજુ બરાબર એક ત્રિકોણાકાર બગીચો છે એની એબીસી ની બાજુ 120 મીટર 80 મીટર અને 50 મીટર છે જુઓ આકૃતિ 12.7 બરાબર આપણે આકૃતિ રકમ આપી દીધી છે ધન્યા માળે બીજી તરફ તારની વાડ બાંધવાની છે
ધનિયા માળીએ બધી જ તરફ તારની વાડ બાંધવાની છે અને અંદર તરફ ઘાસ વાવવાનું છે બરાબર આ એક ત્રિકોણાકાર બગીચો છે એમાં એક માળીએ શું કરવાનું છે ફરતે વાડ બાંધવાની છે અને અંદરના ભાગમાં ઘાસ વાવવાનું છે તેને કેટલા ક્ષેત્રફળમાં વાવણી કરવાની રહેશે બરાબર કેટલા ક્ષેત્રફળમાં વાવણી કરી શકશે એ આપણે એક શોધવાનું છે તે એક બાજુએ 3 મીટર પહોળી જગ્યા દરવાજા માટે છોડે છે બરાબર એક જગ્યાએ શું જોઈએ દરવાજા માટે આ જગ્યા છોડી છે કેટલી છે 3 મીટર 3 મીટર પહોળી જગ્યા દરવાજા માટે છોડે છે તો તેની તેની ફરતે કાટાળી વાડ કરવા માટે રૂપિયા 20 પ્રતિ મીટરના ભાવે થતો ખર્ચ શોધો આની ફરતે કાટાળી તારની વાડ કરવાની છે વાડ કરવા માટે કેટલો ખર્ચો થશે ખાસ ધ્યાન રાખવાનું છે વાડ જે છે આટલા ભાગમાં નથી કરવાની કેટલા ભાગમાં કેટલી જગ્યા છોડવાની છે એમાં લખેલું છે જો 3 મીટર પહોળી જગ્યા દરવાજા માટે શું કરવાની છે છોડી દેવાની છે બરાબર છે તો 20 રૂપિયા પ્રતિ મીટરના ભાવે થતો ખર્ચો તો હવે આપણે અહીંયા આપણે બે પ્રશ્નો પૂછ્યા છે પહેલો પ્રશ્ન છે કેટલા ક્ષેત્રફળમાં વાવણી કરવાની રહેશે એટલે આપણે જે શોધવું પડશે મિત્રો આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું પડશે શું શોધવું પડશે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ એબીસી નું આપણે ક્ષેત્રફળ શોધવું હોય તો આપણે જાણીએ છીએ બરાબર કે એબીસી બરાબર વર્ગમૂળમાં સૂત્ર શું આવશે s s માઈનસ a s માઈનસ b s માઈનસ c આ હેરોલનું સૂત્ર છે ખ્યાલ છે ત્રિકોણની જ્યારે ત્રણે ત્રણ બાજુના માપ આપેલા હોય અને એના પરથી તમારે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો હેરોલના સૂત્રનો ઉપયોગ થાય બરાબર આ હેરોલનું સૂત્ર છે જ્યાં s નો અર્થ થાય છે મિત્રો અર્ધ પરિમિતિ એટલે સૌથી પહેલા તમારે s શોધવો પડશે s શોધવા માટે a plus b plus c ભાગ્યા 2 ખ્યાલ છે ને ત્રણેય બાજુનો સરવાળો કરીને ભાગ્યા શું કરવાના 2 કરી દેવાનું ત્રણેય બાજુ એટલે એક છે 50 મીટર બીજી છે 80 મીટર અને ત્રીજી છે 120 મીટર તો 50 plus 80 plus 120 છેદમાં 2 થાય 120 માં 80 ઉમેર એટલે 200 થઈ જાય 200 માં 50 ઉમેર એટલે 250 થાય એટલે કે 250 ના છેદમાં 2 250 ભાગ્યા 2 એટલે કેટલા થાય 125 મીટર તો આ જે મળ્યું મિત્રો શું મળ્યું તમને અર્ધ પરિમિતિ એટલે કે s મળ્યું બરાબર છે હવે અહીંયા તમે કિંમત મૂકી દો s ની જગ્યાએ આપણે કેટલા મૂકીએ s ની જગ્યા હું મૂકી દો 125 અહીંયા 125 માઈનસ a એટલે એક બાજુ એટલે 50 125 માઈનસ b એટલે 80 અને 125 માઈનસ c એટલે 120 ખ્યાલ આવે છે આ જે વર્ગમૂળની નિશાની થોડીક હું લંબાવી દઉં બરાબર હવે વર્ગમૂળ એમના એમ 125 ને એમના રાખો 125 માંથી 50 બાદ કરીએ તો 75 વધે 125 માંથી 50 જાય તો 75 વધે 125 માંથી 80 જાય તો 45 વધશે અને 125 માંથી 120 જાય તો 5 વધે બરાબર છે હવે હું શું કરું છું બરાબર ધ્યાનથી સમજો અહીંયા વર્ગમૂળ કાઢવાનું છે આપણે આ સંખ્યાનું બરાબર છે તો હું એક કામ કરું છું આને બધાને છે ને છૂટા છૂટા અવયવ પાડી દઉં છું આ વર્ગમૂળ એમ નહી આ 125 ને એમ લખાય 25 પંચા 125 આ તમને દેખશે તમે આવું શું કામ કર્યું તો 125 છે બરાબર એનો તો વર્ગમૂળ નથી પણ 25 પંચા 125 કરો તો 25 નું તો નીકળે 25 નું વર્ગમૂળ 5 આ 5 નું ભલે નો નીકળે આ 75 ને એમ લખાય 25 તેરી 75 બરાબર 25 નું નીકળે પણ 3 નું ભલે નો નીકળે 45 ને એમ લખાય 9 5 45
નવ નું નીકળે, પાંચ નું ભલે નો નીકળે, આ પાંચ જે છે એમના ખ્યાલ આવે છે. હવે અહીંયા જો દરેક સંખ્યાનો વર્ગમૂળ નીકળે એવું થઈ ગયું કઈ, બરાબર? આપણે અહીં વર્ગમૂળ કાઢી આવે, 25 નું વર્ગમૂળ કેટલું થાય મિત્રો? 5 થાય, 25 નું વર્ગમૂળ 5. પછી તમે જો અહીંયા 1 5 છે, અહીંયા બીજા 5 છે, એટલે 50 50 કેટલા થયા? 25. એ 25 નું વર્ગમૂળ કેટલું થાય? 5. તો અહીંયા બીજા 5 લખો, ખ્યાલ આવે છે? પછી આ 25 નું વર્ગમૂળ પણ નીકળે કેટલું? 5. પછી આ 9 નું વર્ગમૂળ નીકળશે, કેટલું નીકળશે? 3. ખ્યાલ આવે છે? હવે જો આ 3 અને 5 જે છે એનું વર્ગમૂળ નીકળે, 3 5 15 નું વર્ગમૂળ નહીં નીકળે, એને આપણે એમ નામ રાખશું √15. ખ્યાલ આવે છે? આનો ગુણાકાર કરી નાખીએ, 50 50 25 25 5 125 125 250, બરાબર? 50 50 25 25 5 125 125 325 375. એમના ખ્યાલ આવ્યો? 50 50 25 25 5 125 125 તેરી છે, બરાબર? પેલા મેં ભૂલમાં 125 દૂ કરી નાખ્યું, 125 તેરી 375 √15. આ જે છે શું આવ્યું? મીટર સ્ક્વેર, એનું ક્ષેત્રફળ આવ્યું. કોનું ક્ષેત્રફળ આવ્યું? આ ત્રિકોણાકાર બગીચાનું, બરાબર છે? એટલે આપણો પહેલો જવાબ મળી ગયો કે કેટલા ક્ષેત્રફળમાં વાવણી કરવાની રહેશે. તો કેટલા ક્ષેત્રફળમાં વાવણી થશે? 375 √15 મીટર સ્ક્વેર. હવે મિત્રો આપણને એમ કે છે તેની ફરતે કાંટાળી વાડ કરવા માટે ₹20 પ્રતિ મીટરના ભાવે થતો ખર્ચ શોધો. હવે તમે આમને મોઢે ગણતરી કરી શકો કે ભાઈ વાડ કરવી છે તો વાડ તો ફરતે જ હોય, એટલે આપણે શું શોધવી પડે? પરિમિતિ. પરિમિતિ શોધો તો આ 50 છે, આ 80 છે, આ 120 છે, બરાબર? પરિમિતિ આપણને ત્રણેયનો સરવાળો કેટલો મળી જશે? 250. હમણાં જ આપણે કર્યો તો અહીં જો ત્રણેયનો સરવાળો 250, પણ 200 250 મીટર નહીં થાય, કારણ કે અહીંયા જગ્યા છોડે છે. કેટલી જગ્યા છોડે છે? અહીંયા લખેલું છે 3 મીટર જગ્યા છોડે છે, અહીંયા વાડ નથી કરતા, 3 મીટર જગ્યા છોડે છે. એટલે 250 માંથી 3 મીટર શું કરો? બાદ કરી નાખો, તો 247 મીટર માં શું કરશે? વાડ કરશે. હવે 1 મીટર વાડ કરવાનો ભાવ કેટલો આપેલો છે? 20 રૂપિયા. 1 મીટરના 20 રૂપિયા, તો 247 × 20 કરી નાખો, ખ્યાલ આવે છે? 247 × 20 કરો, એ આપણો શું થઈ જશે? જવાબ થઈ જશે, બરાબર? તો આપણે અહીંયા શું કરીએ? ચાલ આપણે વાડ કરવાની કુલ લંબાઈ શોધી નાખીએ. તો આપણે શું કરશું? પરિમિતિમાંથી 3 મીટર શું કરશું? બાદ કરી નાખશું, કારણ કે પરિમિતિ જેટલી છે એમાંથી 3 મીટર જે છે એ જગ્યા છોડવાની છે. જેની માટેની? દરવાજા માટેની, બરાબર? તો પરિમિતિ કેટલી છે આપણને ખબર છે, અહીં ત્રણેયનો સરવાળો 50 80 120, 120 માં 80 ઉમેર એટલે 200 200 માં 50 ઉમેર એટલે 250. 250 માંથી 3 મીટર બાદ કરો તો 247 મીટર. આટલા ભાગમાં શું કરવાની છે? વાડ કરવાની છે, 247 મીટર લંબાઈ. હવે આપણને ખબર છે મિત્રો 1 મીટર માં કેટલા રૂપિયા કીધા છે, બરાબર? 1 મીટર અહીંયા હું લખું છું, ધ્યાનથી જોયો આટલા ભાગમાં, કે 1 મીટર વાડ કરવાના કેટલા છે? 20 રૂપિયા છે. 1 મીટર વાડ કરવાના 20 રૂપિયા હોય, અહીં જો લખ્યું છે પ્રતિ મીટર, ₹20 પ્રતિ મીટર. પ્રતિ મીટર નો અર્થ શું થાય? 1 મીટરના 20 રૂપિયા, બરાબર? 1 મીટરના 20 રૂપિયા હોય તો 247 મીટર વાડ કરવાના કેટલા થાય? 247 × 20, બરાબર? આ બે નો ગુણાકાર કરી નાખો તો કેટલા થાય? 2 7 14
નો ચોગડો વધી આવે 24 તો 48 ને 49 ને પાછળ 0 એમ નેમ તો 4,940 રૂપિયા ખર્ચો થાય સેનો ખર્ચો થાય આની ફરતે આ બરાબર આ જે ત્રિકોણાકાર જે બગીચો છે બરાબર એની ફરતે વાડ કરવાનો ખર્ચો બરાબર એક ત્રિકોણાકાર બગીચાની વાત છે બગીચાની ફરતે વાડ કરવાનો ખર્ચ છે કેટલો થશે 4,940 બરાબર ચાલો મિત્રો હવે જોઈએ આપણે ત્રીજો પ્રશ્ન બરાબર ઉદાહરણ નંબર 3 શું કહે છે જો એક ત્રિકોણાકાર જમીનના ટુકડાની બાજુની લંબાઈ 3:5:7 ના પ્રમાણમાં છે અને તેની પરિમિતિ 300 મીટર છે તો તેનું ક્ષેત્રફળ શોધો મિત્રો એક ત્રિકોણાકાર જમીનના ટુકડાની લંબાઈ આપેલી છે જો આ એક ત્રિકોણાકાર જમીનનો શું છે ટુકડો છે બરાબર આ ટુકડાની લંબાઈ આપણને આપેલી છે કે કયા પ્રમાણમાં આપેલી છે 3:5:7 હવે જ્યારે મિત્રો તમને આવી જે જેમમાં માપ આપેલું હોય ને ત્યારે તમારે પહેલા x ધારી લેવું શું ધારી લેવાનું તા x એટલે કે એક બાજુની લંબાઈ છે એ 3x છે બીજી બાજુની લંબાઈ 5x છે અને ત્રીજી બાજુની લંબાઈ 7x છે ખ્યાલ આવે છે એક બાજુની લંબાઈ 3x છે બીજી બાજુની લંબાઈ 5x છે અને ત્રીજી બાજુની લંબાઈ શું છે 7x જ્યારે જેમમાં માપ આપે ત્યારે x ધારી લેવાનું બરાબર હવે આપણને પરિમિતિ આપેલી છે કેટલી 300 મીટર પહેલા મેં જે ધાર્યું એવું લખી નાખું કે ધારો કે એક બાજુની લંબાઈ 3x છે પછી બીજી બાજુની લંબાઈ 5x અને ત્રીજી બાજુની લંબાઈ 7x છે બરાબર સૌથી પહેલા મેં શું કર્યું મિત્રો ધારી લીધું કે એક બાજુની લંબાઈ 3x છે બીજી બાજુની લંબાઈ 5x છે અને ત્રીજી બાજુની લંબાઈ કેટલી છે 7x છે હવે આપણને પરિમિતિ આપેલી છે મિત્રો 300 મીટર જો અહીં લખેલું છે પરિમિતિ 300 મીટર છે પરિમિતિ એટલે તમને ખ્યાલ છે શું કે ત્રિકોણની ત્રણેય બાજુનો સરવાળો બરાબર તો હું આમ લખી શકું કે 3x + 5x + 7x ત્રણેય બાજુનો સરવાળો આપણને કેટલો આપેલો છે 300 મીટર ખ્યાલ આવે છે પરિમિતિ એટલે શું ત્રણેય બાજુનો સરવાળો બરાબર એને શું કહેવાય પરિમિતિ આપણે ત્રણેય બાજુનો સરવાળો કરીએ તો 3x + 5x + 7x = 300 હવે અહીંયા 3 + 5 + 7 એટલે કે 3x + 5x + 7x 3 ને 5 8 8 ને 7 15 તો 15x = કેટલા આવ્યા 300 મારે x શોધવા છે મિત્રો x ને સૂત્રનો કર્તા બનાવો તો 15 જે છે x સાથે ગુણાકારમાં છે ઢોલી બાજ જશે તો ભાગાકારમાં જશે તો x = 300 ના છેદમાં 15 તો x = 15 દુ 30 થાય 15 દુ 30 0 એમ ને તો x = 20 કેટલા મળ્યા 20 x = કેટલા મળ્યા મને 20 તો આપણને હવે 3 3 બાજુની લંબાઈ મળી જશે કેવી રીતે મળશે x = 20 sin મૂકશો એટલે 20 3 60 20 50 100 અને 20 7 140 ખ્યાલ આવે છે તો આપણે લખવાનું તેથી એક બાજુની લંબાઈ કેટલી થશે 3 ગુણ્યા 20 = 60 શું આવશે મીટર કારણ કે મીટરમાં આપેલું છે ને જો બીજી બાજુની લંબાઈ 5 ગુણ્યા 20 તો 20 પંચાને 100 મીટર અને ત્રીજી બાજુની લંબાઈ 7 ગુણ્યા 20
क्षेत्रफळ शोधो, क्षेत्रफळ एटले शुं के आ त्रिकोण जेटली जग्या रोके छे आ भाग, आने शुं कहेवाय एनुं क्षेत्रफळ कहेवाय, ख्याल आवे छे? कयो भाग जो हुं तमने हाईलाइट करीने बतावुं, બરાબર હું એક કલર ફીલ કરી દઉં છું, કોઈ પણ આ રેડ કલર ફીલ કરી દઉં છું, જો આ રેડ ભાગ દેખાય છે તમને, આ જે છે એ શું થયું, ત્રિકોણનું ક્ષેત્રફળ કહેવાય, ખ્યાલ આવે છે? શું કહેવાય? ત્રિકોણનું ક્ષેત્રફળ, એટલે આ જે રેડ ભાગ છે એ જગ્યાનું, એટલે એ શોધવાનું છે મારે એનું ક્ષેત્રફળ. તો હવે ત્રિકોણની ત્રણેય બાજુના માપ પરથી ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો સૂત્ર કયું આવે? હેરોનનું સૂત્ર યાદ છે? બરાબર શું છે એરોનનું સૂત્ર? ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં, યાદ છે કે ભૂલી ગયા? એસ એસ માઇનસ એ, એસ માઇનસ બી, એસ માઇનસ સી, ખ્યાલ આવે છે? જ્યાં એસ એટલે શું થશે? અર્ધ પરિમિતિ. અર્ધ પરિમિતિ આપણે રકમમાં નથી આવ્યું મિત્રો, જો પરિમિતિ આપેલી છે કેટલી છે? 350. તો એટલી તો બુદ્ધિ ચાલશે કે નહીં કે ભાઈ 300 પરિમિતિ હોય તો અર્ધ પરિમિતિ 150 થાય, 300 ના અડધા. બરાબર s ની જગ્યાએ કેટલા લખવાના? 150. અહીંયા 150 માઇનસ a એટલે એક બાજુ 60, 150 માઇનસ b એટલે 100, બરાબર 150 માઇનસ c એટલે 140, ખ્યાલ આવે છે? ચલો હવે આ વર્ગમૂળની નિશાની એમ ના એમ જો 150 એમ ના એમ 150 માંથી 60 જાય તો 90 વધશે, 150 માંથી 100 જાય તો 50 વધે, 150 માંથી 140 બાદ કરો તો 10 વધે, ખ્યાલ આવે છે? અહીંયા પાછો પ્રોબ્લેમ છે વર્ગમૂળ કાઢવાનો. અહીંયાથી ઘણા છોકરા દાખલો એક્ઝામમાં મૂકી દે છે, કેમ? તો ભાઈ આનું વર્ગમૂળ કાઢતા નથી આવડતું. ઘણા લોકો શું કરે છે, ઘણા વિદ્યાર્થી આનો ગુણાકાર કરે, આખો મોટો ગુણાકાર કરે, પછી મોટી સંખ્યા મળે એનું વર્ગમૂળ કાઢતા ન આવડે. તો એવું કરવાની કાંઈ જરૂર નથી, તમારે આને નાના નાના ટુકડા પાડી દેવાના છે, બબ્બેના જોડકા થવા જોઈએ. કેવી રીતે? જો આ 150 છે, બરાબર, એનું એમ લખી શકું કે 25 6 150, 25 નું વર્ગમૂળ નીકળે, 6 નું નીકળે, બરાબર, એટલે 25 6 25 6 150 થાય. એ જ રીતે અહીંયા તમે જુઓ તો આ 6 ની બદલે આજે તમે એમ કરી શકો 2 ગુણ્યા 3, ચાલો 25 નું વર્ગમૂળ નીકળે, 2 ને 3 નું નથી નીકળતું, બરાબર, 25 6 150 થાય. 25 નું વર્ગમૂળ એટલે 2 ને 3 નથી, 2 3 ભલે જ, આ 90 છે તો 90 ને આપણે 9 ગુણ્યા 10, 9 દાન 90 થાય, તો એને હું એમ લખી શકું 9 ગુણ્યા 2 ગુણ્યા 5, 9 ગુણ્યા 2 ગુણ્યા 5, ખ્યાલ આવે છે? નવ દુ 18, 18 પંચા 90 થઈ ગયા. આ 50 એમ લખાય 25 નું 50, 25 નું વર્ગમૂળ નીકળે, 2 નું ભલે નો નીકળે. આ 10 ને 2 5 10 લખાય, બરાબર, મેં શું કર્યું, નાના નાના ટુકડા પાડી દીધા. હવે વર્ગમૂળ કાઢવું બહુ સહેલું થઈ ગયું. કેવી રીતે? જો આ 25 નું વર્ગમૂળ કેટલું થશે? 5, બરાબર. અહીંયા 2 બગડા છે, જો 2 ગુણ્યા 2, 2 ગુણ્યા 2 નું વર્ગમૂળ થાય 2, એટલે કે 4 નું વર્ગમૂળ 2, બરાબર. આ 9 દેખાય એનું વર્ગમૂળ નીકળે 3, અહીંયા 1 5 છે, 1 5 અહીંયા છે, 2 5 નું વર્ગમૂળ 1 5 થઈ જાય, કારણ કે 5 5 25 નું વર્ગમૂળ 5, આ 25 છે એનું વર્ગમૂળ 5, અહીંયા 2 ગુણ્યા 2 4 છે, 4 નું વર્ગમૂળ થઈ જાય 2, ટૂંકમાં જે 2 હોય એનું 1 કરી નાખો, વર્ગમૂળ નીકળે એટલે 1 થઈ જાય. તો હવે બાકી શું જોઈએ? તમે જો આ 25 નું વર્ગમૂળ 5 નીકળી ગયું, આ 2 ગુણ્યા 2 નું વર્ગમૂળ 2 નીકળી ગયું, આ 3 જે છે એ બાકી ગયા,
क्षेत्रफल क्षेत्रफल एकम शू मीटर स्क्वेर शू मीटर स्क्वेर ख्याल आए तो आज त्रिकोण है त्रिकोण नु क्षेत्रफल के 240 मीटर 200 मीटर 360 मीटर બરાબર ત્રિકોણાકાર ખેતર છે અને ત્રણેય બાજુની લંબાઈ આપણને મીટરમાં આપેલી છે ત્યાં તે ઘઉં ઉગાડે છે તેને અડીને આવેલ બીજા ત્રિકોણાકાર ખેતરની બાજુઓ 240 મીટર 320 મીટર અને 400 મીટર છે ત્યાં તે ડુંગળી અને બટાટા ઉગાડે છે જુઓ આકૃતિ 12.11 તે સૌથી મોટી બાજુના મધ્ય બિંદુને સામેના શિરોબિંદુ સાથે જોડી ખેતરના બે ભાગ કરે છે અને એક ભાગમાં બટાટા અને બીજા ભાગમાં ડુંગળી ઉગાડે છે તો ઘઉં બટાટા અને ડુંગળી પ્રત્યેક માટે કેટલું ક્ષેત્રફળ હેક્ટરમાં ઉપયોગમાં લેવાયું હશે બરાબર એ આપણે શોધવાનું છે અને એક હેક્ટર બરાબર કેટલા થશે 10,000 મીટર સ્ક્વેર આવું આપણે રકમમાં આપી દીધું છે બરાબર રકમ મિત્રો ફરીથી સમજજો કમલા પાસે ત્રિકોણાકાર ખેતર છે તેની બાજુની લંબાઈ 240 મીટર 200 મીટર અને 360 મીટર છે બરાબર આ જો 240 મીટર 200 મીટર અને 360 મીટર બરાબર આવું એક શું છે ત્રિકોણાકાર ખેતર છે આ ભાગની અંદર શું કરે છે તે ઘઉં ઉગાડે છે હું એક કામ કરું છું આ ભાગને થોડું ડાર્ક કરી દઉં છું બરાબર ચાલ આ ભાગ જે છે એમાં શું કરે છે ઘઉં ઉગાડે છે અહીંયા લખી નાખું ઘઉં ઉગાડે છે આ ભાગમાં ખ્યાલ આવે છે ચલો તેને અડીને આવેલા બીજા ત્રિકોણાકાર ખેતરની બાજુ બીજું એક ત્રિકોણાકાર ખેતર છે એની બાજુ 240 મીટર 320 મીટર અને 400 મીટર છે બરાબર આ 240 મીટર 320 મીટર અને 400 મીટર છે બરાબર આ બીજું એક ત્રિકોણાકાર ખેતર છે જોઈ લો બરાબર આ ડાર્ક જે બ્લેક બોર્ડર વાળું દેખાય છે એ બીજું ત્રિકોણાકાર ખેતર છે એમાં એક બાજુની લંબાઈ 240 બીજી 320 અને 400 મીટર ત્યાંથી ડુંગળી અને બટાટા ઉગાડે છે એટલે એ જે ખેતર છે આ ત્રિકોણાકાર એમાં બે વસ્તુ ઉગાડે છે શું ડુંગળી કે અને બટાટા કે જુઓ આકૃતિ 12.11 એટલે આકૃતિ જુઓ તે સૌથી મોટી બાજુના મધ્ય બિંદુ સૌથી મોટી બાજુ એટલે આ થાય 400 મીટર વાળી કારણ કે આ 240 અને 320 અને 400 એમાં સૌથી મોટી બાજુ છે સૌથી મોટી બાજુના મધ્ય બિંદુને આ એનું મધ્ય બિંદુને સામેના શિરોબિંદુ સાથે જોડી આ સામેના શિરોબિંદુ સાથે શું કરે છે આમ જોડી દે છે ખ્યાલ આવે છે ખેતરના બે ભાગ કરે છે શું કરે છે બે ભાગ કરે છે અને એક ભાગમાં બટાટા આ ભાગ જે છે આમાં શું ઉગાડે છે બટાટા અને બીજા ભાગમાં ડુંગળી ઉગાડે છે તો ઘઉં બટાટા અને ડુંગળી પ્રત્યેક માટે કેટલું ક્ષેત્રફળ હેક્ટરમાં ઉપયોગમાં લેવાયું હશે બરાબર આપણે ક્ષેત્રફળ શોધવાનું છે પણ હેક્ટરમાં શોધવાનું છે બરાબર પહેલા આપણે મીટર સ્ક્વેરમાં ગોતી નાખશું પછી 10,000 મીટર સ્ક્વેર એટલે એક હેક્ટર થાય જો 20,000 મીટર સ્ક્વેર આવે તો 2 હેક્ટર 50,000 મીટર સ્ક્વેર આવે તો 5 હેક્ટર બરાબર એને આપણે કન્વર્ટ કરી નાખશું જે મીટર સ્ક્વેર આવે એને ખ્યાલ આવી ગયો તો આપણે પહેલા તો ઘઉં જે વાવેલો છે એ ભાગનું ક્ષેત્રફળ શોધીએ ઘઉં કેટલા ભાગમાં વાવેલો છે તો કે ત્રિકોણ ABC દેખાય એ ઘઉંનો પ્રદેશ છે બરાબર તો સૌથી પહેલા આપણે શું કરીએ
त्रिकोण ए बी सी नु क्षेत्रफल शोधीए बराबर त्रिकोण ए बी सी नु क्षेत्रफल बराबर એટલે કે ઘઉં જેમાં વાવેલા છે ઈ ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે તો સૂત્ર આપણને આવડે છે હેરોન નું સૂત્ર મિત્રો યાદ છે ને s s માઈનસ a s માઈનસ b s માઈનસ c ખ્યાલ આવે છે જ્યારે ત્રિકોણની ત્રણેય બાજુના માપ આપેલા હોય અને ત્યારે એનું ક્ષેત્રફળ શોધવું હોય તો આ એક સૂત્ર છે હેરોન નું સૂત્ર બરાબર આ સૂત્ર મૂકી દેવાનું હવે s એટલે શું થાય અર્ધ પરિમિતિ s કેવી રીતે મળશે તો પહેલા s ની ગણતરી આપણે કરી નાખીએ s એટલે ત્રણેય બાજુનો સરવાળો ભાગ્યા 2 ત્રણેય બાજુ એટલે કોની વાત છે ત્રિકોણ abc ની તો 1 360 240 અને 200 તો અહીં લખીએ આપણે 360 + 240 + 200 400 × 2 = 400 તો અહીં આપણને શું મળી અર્ધ પરિમિતિ ખ્યાલ આવે છે હવે અહીંયા હું આ ક્ષેત્રફળ શોધું છું મારા આ ભાગ છે અને હું થોડોક આવાજ લઈ લઉં બરાબર પહેલા શું કર્યું મેં s જોઈ લીધું s એટલે અર્ધ પરિમિતિ હવે આ s છે એમના એમ s ની જગ્યા મૂકી દીએ 400 બરાબર 400 માઈનસ a એટલે એક બાજુ એટલે 360 400 માઈનસ b એટલે 240 અને 400 માઈનસ c એટલે 200 ખ્યાલ આવે છે ત્રણેય બાજુ ચાલો હવે 400 એમને એમ રહેવા દઈએ 400 માંથી 360 બાદ કરીએ મિત્રો તો અહીંયા આપણને મળશે 40 400 માંથી 240 બાદ કરીએ તો 160 મળશે 400 માંથી 200 જાય તો 200 વધે ખ્યાલ આવે છે હવે મિત્રો એક કામ કરી અહીં 200 છે આ 400 ને આમ તો 400 નું વર્ગમૂળ તો નીકળે છે કેટલું નીકળે 400 નું વર્ગમૂળ 20 20 નો વર્ગ 20 ગુણ્યા 20 400 થાય તો આ કામ કરી આ 400 ને આપણે અડવાના જ નથી એ જેમ છે એમ રહેવા દો ખ્યાલ આવ્યો 400 નું વર્ગમૂળ નીકળે છે એટલા માટે આ 40 નું વર્ગમૂળ નથી નીકળતું પણ 40 ભલે એમ નામ રહે એની જે રેખો એમ શું કામ આ 160 છે એને હું લખી શકું 40 ગુણ્યા 4 4 નું વર્ગમૂળ નીકળે બરાબર આ 2 40 ભેગા થઈ ગયા એટલે 140 થઈ જશે બરાબર એટલે 40 ચોકુ 160 અહીં 200 ને મેં લખી કે 100 ગુણ્યા 2 બરાબર 100 નું વર્ગમૂળ કેટલું થાય 10 2 નું નો નીકળે હવે તમે જો મેં શું કર્યું વર્ગમૂળ નીકળે એવું કર નાખ્યું 400 નું વર્ગમૂળ થાય 20 બરાબર આ 2 40 છે તો એનું વર્ગમૂળ થઈ જશે 1 40 4 નું વર્ગમૂળ થઈ જશે 2 100 નું વર્ગમૂળ થાય 10 અને 2 નું વર્ગમૂળ નહીં નીકળે √2 ખ્યાલ આવે છે તો હવે અહીં ગુણાકાર કરીએ તો આ 2 ચોકુ 8 8 2 16 પાછળ 1 2 ને 3 0 બરાબર કેટલા આ √2 છે ઈ એમના ખ્યાલ આવે છે 16000 √2 આ શું આવ્યું મીટર સ્ક્વેર શું આવ્યું મીટર સ્ક્વેર કોનું ક્ષેત્રફળ આવ્યું ત્રિકોણ એબીસી એટલે કે ઘઉં જે ભાગમાં વાવેલા છે એ ભાગનું ક્ષેત્રફળ આવ્યું પણ અહીંયા મને મીટર સ્ક્વેરમાં મળ્યું મિત્રો આપણને શું કીધું છે કેટલું ક્ષેત્રફળ ઉપયોગમાં લેવાયું છે પણ હેક્ટરમાં શોધવાનું છે શેમાં શોધવાનું છે હેક્ટરમાં તો આપણે શું કરશું ત્રિરાશી મૂકીએ ત્રિરાશી કેવી રીતે મુકાઈ જો કે 10000 મીટર સ્ક્વેર એટલે 1 હેક્ટર થાય
10,000 मीटर स्क्वायर बराबर 1 हेक्टर, तेथी 16,000 रूट बे मीटर स्क्वायर बराबर कितना? 16,000 रूट बे गुणिया एक, आ बे नो गुणाकार बराबर 16,000 रूट बे गुणिया एक छेद मा 10,000 बराबर छे। चलो हवे अहीं जीरो, अहीं जीरो उड़ी जशे, आ जीरो उड़ी जशे, अहीं जीरो, आ जीरो उड़ी जशे। 16 भाग्या 10 એટલે 1.6 થાય, અને રૂટ 2 છે, રૂટ 2 ની કિંમત મિત્રો યાદ રાખો 1.41 થાય। રૂટ 2 ની કિંમત યાદ રાખવાની છે તમારે કેટલી? 1.41 મારા આ 1.41 1.6 ગુણ્યા તમારે શું કરવાનું 1.41 એટલે કે તમારે 16 ગુણ્યા 141 કરી નાખવાના અને પછી 2 ને 3 પોઈન્ટ કાપી દેવાના 16 ગુણ્યા કેટલા કરવાના 141 અને પછી શું કરવાના 3 પોઈન્ટ કાપી નાખવાના બરાબર હું અહીંયા ગુણાકાર કરી નાખું છું 1.6 ગુણ્યા 1.41 તો 2.256 આ ત્રીજો આંકડો 5 કે 5 કરતા મોટો છે એટલે મિત્રો 2.26 પણ લખી શકાય 2.256 લખો તો પણ ચાલે અને 2.26 લખો તો પણ ચાલે તો 2.26 હેક્ટર બરાબર તો આપણે શું કીધું છે ઘઉં માટે કેટલું ક્ષેત્રફળ તો ઘઉં માટેનું જે ક્ષેત્રફળ છે એ કેટલું થશે 2.26 હેક્ટર બરાબર હવે આપણે શું કીધું છે બટાટા અને ડુંગળી માટે કેટલું ક્ષેત્રફળ તો તમારે કામ કરવાનું છે મિત્રો બટાટા અને ડુંગળી બંનેનું ક્ષેત્રફળ એક સરખું થશે શું કામ અહીંયા ત્રિકોણ જે એસીડી છે ને આ તમારે ત્રિકોણ એસીડી નું ક્ષેત્રફળ શોધવાનું છે કોનું એસીડી નું આ જે ઈ છે ને એડી નું શું છે મધ્ય બિંદુ છે બરાબર ત્રિકોણ નું શિરોબિંદુ અને તેની સામેની બાજુનું મધ્ય બિંદુ એને જોડતો રેખાખંડ હોય એને મધ્યગા કહેવાય શું કહેવાય મધ્ય અને મધ્યગા હોય ને એ ત્રિકોણનું બે સમક્ષેત્રમાં વિભાજન કરે બરાબર બે સમક્ષેત્રફળમાં વિભાજન કરે એટલે એનો અર્થ શું કે આનું ક્ષેત્રફળ બે સરખું થાય ત્રિકોણના બે સરખા ક્ષેત્રફળમાં શું કરે વિભાજન કોણ મધ્યગા અને મધ્યગા કહેવાય ત્રિકોણનું શિરોબિંદુ અને તેની સામેની બાજુનું મધ્યબિંદુ ને જોડતો રેખાખંડ હોય એને શું બોલવામાં આવે મધ્યગા અને મધ્યગા હોય ત્રિકોણના ત્રિકોણનું બે સમક્ષેત્રમાં વિભાજન કરે બરાબર એટલે કે બે ક્ષેત્રફળ કેવા થાય સરખા થાય એટલે તમારે કામ કરવાનું છે ત્રિકોણ એસીડી નું ક્ષેત્રફળ શોધવાનું છે કોનું એસીડી જેટલું આવે એના બે ભાગ કરી નાખવાના બરાબર એટલે બટાટાનું એટલું થાય ડુંગળીનું એટલું થાય તો આપણે ત્રિકોણ એસીડી નું ક્ષેત્રફળ શોધીએ હવે આની માટે મિત્રો આપણે કામ કરવું પડશે આ આકૃતિ તો હવે ઓલા બરાબર અહીંયા હું એક ચાલક પેજ લઈ લઉં છું 9 પેજ ઓકે હવે આકૃતિ તમારે જોશે બરાબર છે તો હું એક કામ કરું છું આકૃતિનો સ્ક્રીનશોટ લઈ લઉં આટલા ભાગનો હું શું કરું છું સ્ક્રીનશોટ લઈ લઉં છું ઓકે ચાલો આકૃતિ અહીં સાઈડમાં મૂકી દો એટલે આપણને ધ્યાન રહે હવે મિત્રો આપણે શું કરવાનું છે બરાબર ધ્યાનથી સમજજો આ ત્રિકોણ જે એસીડી છે એનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે ત્રિકોણ એસીડી નું ક્ષેત્રફળ શોધવાનું જેટલું મળે
બરાબર એના બે સરખા ભાગ કરી દેવો એટલે બટેટા નું ડુંગળી નું મળી જાય બરાબર ત્રિકોણ ACD નું ક્ષેત્રફળ શોધતો આવડશે કે નહીં આવડે હેરોન નું સૂત્ર ત્રિકોણ ACD નું ક્ષેત્રફળ બરાબર સૂત્ર તો આનું આજ આવશે કયું સૂત્ર વર્ગમૂળમાં s s માઈનસ a s માઈનસ b s માઈનસ c બરાબર s એટલે અર્ધ પરિમિતિ પણ કોની વાત છે ત્રિકોણ ACD ની તો s બરાબર a પ્લસ b પ્લસ c ભાગ્યા 2 આ સૂત્ર ત્રણેય બાજુનો સરવાળો કરો બરાબર એક બાજુ છે 240 એક છે 320 અને એક છે 400 તો 240 પ્લસ 320 પ્લસ 400 છેદમાં 2 તો ત્રણેયનો સરવાળો કરો તો કેટલો થશે 400 ને 300 700 700 માં 200 માં એટલે 900 960 ભાગ્યા 2 એટલે 480 મીટર બરાબર આ અર્ધ પરિમિતિ કોની આવી ત્રિકોણ ACD ની ખ્યાલ આવે છે ચલો હવે અહીંયા લખશું આપણે 480 S ની જગ્યાએ 480 માઈનસ A એટલે એક બાજુ 480 માઈનસ B એટલે બીજી બાજુ 240 અને 480 માઈનસ C એટલે 320 ઓકે હવે આ 480 એમના એમ મિત્રો 480 માંથી 400 જાય એટલે 80 વધે 480 માંથી 240 જાય એટલે 240 વધે 480 માંથી 320 જાય એટલે 160 વધે ખ્યાલ આવે છે ચાલો હવે આનું વર્ગમૂળ કાઢવાનું છે આ 480 ને એમ લખાય 240 ગુણ્યા 2 240 દુ 480 હવે તમને તરત એમ થશે 240 હું કામ લખ્યા 240 નું થોડું વર્ગમૂળ નીકળે નહીં પણ અહીંયા 240 છે કે નહીં એને એમ નામ રહેવા દેશો એટલે 2 240 થઈ ગયા છે ખ્યાલ આવ્યો અહીંયા 80 છે એમ નામ રહેવા દેવો આ 240 એમ નામ રહેવા દેવો 160 ને 80 ગુણ્યા 2 લખાય કે નહીં 80 દુ 160 હવે તમે જો બધું બબ્બે થઈ ગયું કે નહીં આ 240 એક અહીંયા છે એક અહીંયા છે બે થઈ ગયા તો એનું વર્ગમૂળ થશે 1 એ જ રીતે અહીંયા 2 છે અહીંયા 2 છે 2 ગુણ્યા 2 4 4 નું વર્ગમૂળ 2 થાય આ 2 80 છે એનું વર્ગમૂળ 1 80 થઈ જાય થઈ જાય કે ન થઈ જાય બધા એક એક કરી નાખવાના હવે 8 2 16 16 ગુણ્યા કેટલા કરવાના 24 બરાબર 8 2 16 16 ગુણ્યા 24 24 ગુણ્યા 16 કરો તો કેટલા થાય 24 દાન 240 તો થાય 24 છક 144 તો 4 4 ને 4 8 2 ને 3 કેટલા આવ્યા 384 આ 2 0 એમના એમ પાછળ આ શું આવ્યું મીટર સ્ક્વેર કોનું ક્ષેત્રફળ આવ્યું મિત્રો આ કોનું ક્ષેત્રફળ આવ્યું આખે આખા ત્રિકોણ ACD નું બરાબર તો હવે આને આપણે એક કામ કરીએ હેક્ટર માં ફેરવી નાખીએ અત્યારે મીટર સ્ક્વેર માં આવ્યું શેમ આવ્યું મીટર સ્ક્વેર માં આપણે હેક્ટર માં ફેરવીએ તો 10000 મીટર સ્ક્વેર બરાબર આપણે ખબર છે જો 10000 મીટર સ્ક્વેર હોય તો કેટલા થાય 1 હેક્ટર બરાબર અહીંયા લખીએ 10000 મીટર સ્ક્વેર બરાબર 1 હેક્ટર તેથી 38400 મીટર સ્ક્વેર બરાબર કેટલા 38400 ગુણ્યા 1 છેદમાં 10000 બરાબર અહીંયા 0 ઉડી જશે અહીંયા 0 આ 0 ઉડી જશે આ 100 કાઢી નાખો એટલે 3.84 હેક્ટર આ કોનું ક્ષેત્રફળ આવ્યું ત્રિકોણ ACD નું આવ્યું પણ આપણે કોનું શોધવાનું છે બટાટા જે વાવેલા છે ઈ ભાગનું અને ડુંગળી વાવેલા છે ઈ ત્રિકોણાકારનું તો બેયનું અડધું અડધું કરી નાખો 3.84 ના અડધા
384 ને અડધા કેટલા થાય 192 192 દૂ 384 એટલે 1.92 હેક્ટર બરાબર તેથી લખવાનું બરાબર બટાકા અને ડુંગળી ના વાવેતર પ્રદેશનો ક્ષેત્રફળ બરાબર 3.84 ભાગ્યા 2 એટલે કે 1.92 હેક્ટર કેટલું થશે 1.92 હેક્ટર બરાબર ચાલો મિત્રો એના પછી ઉદાહરણ નંબર 5 જોઈએ ઉદાહરણ 5 શું કહે છે સ્વચ્છતા અભિયાન માટે શાળાના વિદ્યાર્થીઓ રેલી કાઢે છે સ્વચ્છતા અભિયાન માટે શાળાના વિદ્યાર્થીઓ રેલી કાઢે છે તે શેરીઓમાં બે સમૂહમાં ચાલે છે એક સમૂહ એબી બીસી સીએ શેરીઓમાં તથા બીજો સમૂહ એસી સીડી અને ડીએ શેરીઓમાં જુઓ આકૃતિ 12.12 બરાબર એમાં ચાલે છે પછી તે આ શેરીઓથી ઘેરાયેલા ક્ષેત્રફળની સફાઈ કરે છે જો એબી બરાબર 9 મીટર બીસી 40 મીટર સીડી 15 મીટર ડીએ 28 મીટર અને ખૂણો બી બરાબર 90 અંશ હોય તો કયો સમૂહ વધુ ક્ષેત્રફળની સફાઈ કરે છે અને કેટલા વધુ ક્ષેત્રફળ જેટલી વિદ્યાર્થી દ્વારા કુલ કેટલા ક્ષેત્રફળ જેટલી સફાઈ થઈ હશે બરાબર મિત્રો બરાબર ધ્યાનથી સમજો શું કહેવા માંગે છે સ્વચ્છતા અભિયાન માટે શાળાના વિદ્યાર્થીઓ રેલી કાઢે છે તે શેરીઓમાં બે સમૂહમાં ચાલે છે એક સમૂહ એબી બીસી અને સી સીએ શેરીઓમાં બરાબર એબી બીસી અને સીએ આ શેરીમાં એક સમૂહ ચાલે છે બરાબર એબી બીસી અને સીએ બરાબર એક સમૂહ આની ઉપર ચાલે છે બીજો સમૂહ એસી સીડી અને ડીએ બીજો સમૂહ એસી સીડી અને ડીએ આ શેરીઓમાં ચાલે છે પછી તે આ શેરીઓમાંથી ઘેરાયેલા ક્ષેત્રફળની સફાઈ કરે છે બરાબર બંને સમૂહ શું કરે છે એક સમૂહ આની સફાઈ કરે છે બરાબર આ ભાગની બીજો સમૂહ જે બાકીનો ત્રિકોણ છે એ ભાગની સફાઈ કરે છે એબી નું માપ 9 સેમી છે બીસી 40 છે અને સીડી નું માપ જે છે એ કેટલું છે 15 છે ડીએ 28 મીટર છે ડીએ કેટલું છે 28 મીટર અને ખૂણો બી જે છે અહીંયા આ 90 અંશનો ખૂણો છે કેટલો છે 90 અંશનો તો કયો સમૂહ વધુ ક્ષેત્રફળની સફાઈ કરે છે અને કેટલા વધુ ક્ષેત્રફળ જેટલી તો બે સમૂહમાંથી કયો સમૂહ છે વધારે ક્ષેત્રફળની સફાઈ કરે છે એ જાણવું છે તો આપણે શું કરવું પડશે ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ શોધવું પડશે અને ત્રિકોણ એસીડી અથવા તો એડીસી નું ક્ષેત્રફળ શોધવું પડશે પછી બંનેનું ક્ષેત્રફળ જોઈ લેવાનું બરાબર કે કયો સમૂહ છે વધારે સફાઈ કરે છે ખ્યાલ આવે છે પછી શું કહે છે અને કેટલા વધુ ક્ષેત્રફળ છે વિદ્યાર્થી દ્વારા કુલ કેટલા ક્ષેત્રફળ જેટલી સફાઈ થશે એટલે ટોટલ કેટલી સફાઈ થઈ એટલે બંનેનો આપણે શું કરશું છેલ્લે સરવાળો કરશું બરાબર ચાલો તો પહેલા આપણે કામ કરીએ કે આ ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ શોધીએ બરાબર કોનો ત્રિકોણ એબીસી એટલે એક સમૂહ દ્વારા જેટલી સફાઈ થઈ એનું આપણે ક્ષેત્રફળ શોધીએ તો ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ શોધવું હોય તો આ તો મિત્રો કાટકોણ ત્રિકોણ છે કાટકોણ ત્રિકોણ નું ક્ષેત્રફળ શોધવું તો બહુ સહેલું કારણ કે અહીં જો કાટખૂણો બને છે બરાબર કાટકોણ ત્રિકોણ નું ક્ષેત્રફળ શોધવું હોય તો એક દૂતીયાંશ કાટખૂણો સમાવતી બંને બાજુનો ગુણાકાર બરાબર તો ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ તો તમને બહુ ઈઝીલી મળી જશે ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ શોધવું હોય તો એક દૂતીયાંશ કાટખૂણો સમાવતી બંને બાજુ એટલે કે બીસી અને એબી નો ગુણાકાર કરવાનો બીસી ગુણ્યા એબી ખ્યાલ આવે છે બીસી એક દૂતીયાંશ બીસી ની જગ્યાએ 40 મૂકી દઈએ એબી ની જગ્યાએ 9 મૂકી દઈએ
બે એકા બે વીસ દુ ચાલીસ વીસ નવા એકસો ને એસી મીટર સ્ક્વેર અહીં મીટર માં આપેલું છે એટલે મીટર સ્ક્વેર તો એક સમૂહ દ્વારા કેટલા ક્ષેત્રફળ થયું કેટલી સફાઈ થઈ 180 મીટર સ્ક્વેર માં સફાઈ થઈ ખ્યાલ આવે છે ચલો હવે બીજાનું ગણતરી કરીએ બીજાની ગણતરી કરવી ને મિત્રો તો આપણી પાસે ત્રણેય બાજુના માપ હોવા જોઈએ એક બાજુ છે 28 બીજી બાજુ છે 15 પણ ત્રીજી બાજુ નથી તમને એમ થાય છે ત્રિકોણની ત્રણ બાજુ હોય તો જ આપણે એરરના સૂત્રથી ગોતી શકીએ કે નહીં વાત સાચી છે ત્રણ બાજુ હોય તો જ એરરનું સૂત્ર વાપરી શકાય તો જ ક્ષેત્રફળ શોધી શકાય તો ત્રીજી બાજુ લાવશું ક્યાંથી તો સિમ્પલ આ કાટકોણ ત્રિકોણ છે કાટકોણ ત્રિકોણમાં બે બાજુ ખબર હોય તો ત્રીજી બાજુ કઈ રીતે મળે પાયથાગોરસથી કઈ રીતે પાયથાગોરસથી બરાબર તો અહીં આપણે લખીએ શું લખશું કાટકોણ ત્રિકોણ એબીસી માં બરાબર પાયથાગોરસનું સૂત્ર આવે એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર બરાબર એસી સ્ક્વેર કાટખૂણો સમાવતી બંને બાજુના વર્ગોનો સરવાળો કર્ણના વર્ગ બરાબર થાય છે કાટખૂણો સમાવતી બંને બાજુના વર્ગનો સરવાળો કર્ણના વર્ગ બરાબર થાય છે બરાબર એબી એટલે 9 નો વર્ગ બીસી એટલે 40 નો વર્ગ એસી એટલે એમના એમ 9 નો વર્ગ 81 40 નો વર્ગ 40 ગુણ્યા 40 એટલે 1600 બરાબર એસી નો વર્ગ 1600 માં 81 ઉમેરો એટલે 1681 બરાબર એસી નો વર્ગ હવે 1681 નું વર્ગમૂળ મિત્રો કેટલું થાય 41 યાદ રાખજો 1681 નું વર્ગમૂળ કેટલું થાય 41 કારણ કે 40 નો વર્ગ 1600 થાય બરાબર 40 નો વર્ગ કેટલો થાય 1600 એટલે 1600 પછી 1681 આવે 41 ગુણ્યા 41 કરશો ને તો 1681 મળશે તો અહીંયા આપણને એસી બરાબર કેટલા મળશે આપણે લખીએ તેથી એસી બરાબર 41 મીટર કેટલા મળશે આ એસી મળ્યું આપણને ખ્યાલ આવે છે એટલે આ બાજુ મળી ગઈ 41 મીટર બરાબર ચાલો હવે આપણી પાસે ત્રિકોણની ત્રણેય બાજુ છે ત્રણેય બાજુ પરથી એરોન ક્ષેત્રફળ મળી જાય એરોનનું સૂત્રનો ઉપયોગ કરીને તો આપણે અહીંયા લખીએ ત્રિકોણ એડીસી નું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં કયું સૂત્ર આવશે એસ એસ માઇનસ એ એસ માઇનસ બી એસ માઇનસ સી આ સૂત્ર યાદ છે ચલો એસ એટલે શું થશે અર્ધ પરિમિતિ એસ કેવી રીતે મળશે ત્રણેય બાજુનો સરવાળો ભાંગ્યા બે કોની વાત છે ત્રિકોણ એડીસી ની બરાબર એક બાજુ છે 28 બીજી છે 15 અને ત્રીજી બાજુ છે 41 ભાંગ્યા બે 41 ને 15 56 થઈ જાય 56 માં 28 ઉમેરો એટલે 84 થાય બરાબર 84 ના છેદમાં 2 એટલે s બરાબર 42 મીટર બરાબર એટલે આની અર્ધ પરિમિતિ આપણને કેટલી મળશે 42 ખ્યાલ આવે છે તો s ની જગ્યાએ આપણે કેટલા લખશું 42 42 માઇનસ a એટલે 28 42 માઇનસ બી એટલે 41 અને 42 માઇનસ સી એટલે 15 ત્રણેય બાજુ લઈ લેવાની કારણ કે ત્રિકોણ એબીસી ની વાત છે બરાબર વર્ગમૂળ એમને એમ 42 એમને એમ 42 માંથી 28 જાય તો 14 વધશે 42 માંથી 41 જાય 1 વધે 42 માંથી 15 જાય તો 27 વધે 27 ને 15 42 થઈ જાય ખ્યાલ આવે છે ચાલો હવે આપણે કામ કરીએ આને અવયવ પાડી દઈએ કારણ કે બધાનો ગુણાકાર કરીને વર્ગમૂળ કાઢવું તો બહુ અઘરું પડે છે અને 42 આપણે લખાય 14 ગુણ્યા 3 14 તેરી 42 આ 14 ભલે એમ નામ લઈએ
एक तो नौ लखो तो चाले कारण एक नो वर्गमूल एक सत्यावीस लखाए नौ तेरी सत्यावीस वर्गमूल तो त्रण निकले त्रण गुणिया त्रण नौ तो अहीं चौदह तेरी बेतालीस बेतालीस तेरी बरा 126 अर्थात 14 नवा करो 3 तेरी 9 9 गुणिया 14 14 नवा 126 मीटर स्क्वायर आ कोनो आयो त्रिकोण एडीसी नु क्षेत्रफळ એટલે એનો અર્થ શું થયો મિત્રો કે એક સમૂહ છે બરા અહીંયા ત્રિકોણ એબીસી માં સફાઈ કરે છે બીજો સમૂહ છે ત્રિકોણ એડીસી માં સફાઈ કરે છે तो आ बे माथी जुओ तो कोनी सफाई वधारे छे एबीसी नी सफाई केटली छे 180 मीटर स्क्वायर अने आ लोकोनी केटली छे 126 मीटर स्क्वायर केटली वधारे छे तमे जो 180 माथी तमारे शुं करवानुं 26 बाद करी देवानुं એટલે કે 54 मीटर स्क्वायर जेटली छे ने एक समूहनी वधारे छे बराबर तो आपणे अहीं लखीए एक समूह द्वारा थती सफाई 180 मीटर स्क्वायर बीजा समूह द्वारा थती सफाई 126 मीटर स्क्वायर तेथी लखवानु एक समूह द्वारा थती वधारानी सफाई एक समूह द्वारा बराबर क्वेश्चन शू छे बराबर ध्यान से समझो केटला वधु क्षेत्रफल जेटली तो कयो समूह वधु क्षेत्रफळनी सफाई करे छे अने केटली तो लखो एक समूह द्वारा 180 माइनस 26 એટલે કે 54 મીટર સ્ક્વેર વધારે સફાઈ થશે શું થશે સફાઈ થશે એક સમૂહ દ્વારા 180 માઇનસ 126 એટલે કે 54 મીટર સ્ક્વેર વધારે સફાઈ થશે હજી એક પ્રશ્ન આપણને પૂછ્યો છે મિત્રો હું પૂછ્યો છે વિદ્યાર્થી દ્વારા કુલ કેટલા ક્ષેત્રફળ જેટલી સફાઈ થઈ છે બરાબર કેટલી સફાઈ થઈ છે ટોટલ તો અહીંયા बन्ने समूह द्वारा थते कुल सफाई बराबर तो एक एक छे 180 मीटर स्क्वायर और एक छे 126 मीटर स्क्वायर बन्ने नो सरवाळो करो 6 एम ने 8 ने 2 10 ने 0 વધી આવી 1 ને 2 ને 3 306 મીટર સ્ક્વેર ખ્યાલ આવે છે તો બંને સમૂહ દ્વારા કુલ કેટલી સફાઈ થઈ 306 મીટર સ્ક્વેર બરાબર આપણે પ્રશ્ન શું પૂછ્યો તો વિદ્યાર્થી દ્વારા કુલ કેટલા ક્ષેત્રફળ જેટલી સફાઈ થઈ છે તો ટોટલ કેટલી થઈ 306 મીટર સ્ક્વેર બરાબર 306 મીટર સ્ક્વેર ચાલો મિત્રો હવે જોઈએ ઉદાહરણ નંબર 6 સાનિયા પાસે સમભુજ ચતુષ્કોણ આકારનો જમીનનો એક ટુકડો છે બરાબર મિત્રો ખાસ સમજો સાન્યા પાસે સમભુજ ચતુષ્કોણ સમભુજ ચતુષ્કોણ એટલે શું જેની બધી જ બાજુ સરખી હોય એને સમભુજ કહેવાય સમભુજ ચતુષ્કોણ આકારનો જમીનનો એક ટુકડો છે જુઓ આકૃતિ 12.3 બરાબર બધી બાજુ કેવી છે સરખી છે સમભુજ તે તેના એક પુત્ર અને પુત્રીને આ જમીનમાં કામ કરી ભિન્ન ભિન્ન પાક ઉગાડે તેમ ઈચ્છે બરા તેના એક પુત્ર અને પુત્રીને આ જમીનમાં કામ કરી ભિન્ન ભિન્ન પાક ઉગાડે બરા આમાં પાક ઉગાડે આમાં પાક ઉગાડે એવું ઈચ્છે છે તે જમીનના બે સમાન ભાગ કરે શું કરે છે બે સમાન ભાગ કરે છે
जो जमीन नी परिमिति 400 मीटर हो, परिमिति એટલે મિત્રો ચારે ચાર બાજુની લંબાઈનો સરવાળો, પરિમિતિ 400 હોય તો બધી બાજુ 100 થાય, કારણ કે રકમમાં લખ્યું છે શું, સમભુજ ચતુષ્કોણ, સમભુજ ચતુષ્કોણ હોય એટલે બધી બાજુ સરખી થાય, બરાબર 100 100 100 100, પરિમિતિ કેટલી છે 400, અને એક વિકર્ણની લંબાઈ 160 મીટર છે, બે વિકર્ણ હોય એમાંથી એક વિકર્ણની લંબાઈ આપણે આપી દીધી છે, કેટલી આપેલી છે 160 મીટર, ખ્યાલ આવે છે? તો પાક ઉગાડવા માટે બંનેને કેટલું ક્ષેત્રફળ મળશે? બરાબર, આ બે ત્રિકોણાકાર ભાગ છે, પાક ઉગાડવાનો છે તો બંનેને કેટલું ક્ષેત્રફળ મળશે? તો મિત્રો અહીંયા જે છે ને આ બે ક્ષેત્રફળ સરખા જ થશે, શું કામ, જો આની બાજુ જો એક બાજુની લંબાઈ 100 છે, બીજી બાજુ 100, ત્રીજી 160, આ ત્રિકોણ ની વાત કરો તો આ બાજુ 100, આ બાજુ 100, 160, ખ્યાલ આવે છે? યાદ રાખો સમભુજ ચતુષ્કોણ માં વિકર્ણ હોય ને, બરાબર, વિકર્ણ બે સમક્ષેત્ર ત્રિકોણ માં વિભાજન કરે, એટલે કે બંને નું ક્ષેત્રફળ સરખું જ થાય, ખ્યાલ આવે છે? તો તમે કોઈ પણ એક નું શોધી નાખો ને એટલે ચાલશે, બંને નું સરખું જ થશે. હું એક કામ કરું છું, ત્રિકોણ એ બી ડી નું ક્ષેત્રફળ શોધી નાખો, કયો ત્રિકોણ, એ બી ડી, બરાબર, તો ત્રિકોણ એ બી ડી નું ક્ષેત્રફળ બરાબર, સૂત્ર માં આવશે, સૂત્ર યાદ હોવું જોઈએ, બરાબર, એરોન નું સૂત્ર યાદ છે, એસ એસ માઇનસ એ એસ માઇનસ બી એસ માઇનસ સી, બરાબર, જ્યારે ત્રિકોણની ત્રણે ત્રણ બાજુના માપ આપેલા હોય અને એના ઉપરથી તમારે ક્ષેત્રફળ શોધવું હોય તો યાદ રાખો એરોનનું સૂત્ર, બરાબર, વર્ગમૂળમાં એસ એસ માઇનસ એ એસ માઇનસ બી એસ માઇનસ સી, બરાબર. આપણે અત્યારે આ ત્રિકોણના ક્ષેત્રફળ શોધવાનું છે. ચાલો હવે એસ એટલે અર્ધ પરિમિતિ થાય મિત્રો, અહીંયા આપણે પરિમિતિ આપી દીધી છે, બરાબર, આપણે પરિમિતિ s બરાબર s એટલે અર્ધ પરિમિતિ છે, અર્ધ પરિમિતિ કેવી રીતે મળે, પરિમિતિના અડધા a b c ભાગ્યા 2, ત્રણેય બાજુનો સરવાળો કરો એટલે એક બાજુ 100 છે, બીજી બાજુ 100 છે અને ત્રીજી બાજુ 160 છે, બરાબર ને, હા, છેદમાં 2, 100માં 100 એટલે 200, 200માં 160 ઉમેરો એટલે બસ, બરાબર, 360, 360 ના છેદમાં 2, 18 દુ 36 થાય તો 180 મીટર, એ શું મળ્યું આપણને, S, S એટલે અર્ધ પરિમિતિ, ખ્યાલ આવે છે, શું મળ્યું, અર્ધ પરિમિતિ, તો S ની જગ્યાએ લખશું 180, 180 માઇનસ A એટલે એક બાજુ 100, 180 માઇનસ બીજી બાજુ એટલે 100, અને 180 માઇનસ ત્રીજી બાજુ એટલે 160, બરાબર. ચલો વર્ગમૂળ એમ ના એમ 180 એમ ના એમ 180 માંથી 100 જાય એટલે 80, 180 માંથી 100 જાય 80, 180 માંથી 160 જાય તો 20 વધે, ખ્યાલ આવે છે? હવે અહીંયા 280 છે એટલે એને કઈ આડશું નહીં આપણે, કારણ કે એનું વર્ગમૂળ 180 નીકળી જશે, અહીંયા 180 છે એને હું એવું કરી શકું 20 9 180 થાય, બરાબર, આ 80 ભલે એમ નામ રહ્યા, આ 80 એમ નામ રહ્યા, આ 20 ભલે એમ નામ રહ્યા, શું કર્યું જો 180 ને ખાલી 20 9 180 લખ્યું, આ 80 80 ને 20 એમ નામ રહ્યા, હવે અહીંયા 2 20 ભેગા થઈ ગયા એનું વર્ગમૂળ શું થાય 21 થઈ જાય, 20 ગુણ્યા 20 400, 400 નું વર્ગમૂળ 20, 9 નું વર્ગમૂળ નીકળે 3, 280 ભેગા થઈ ગયા એનું વર્ગમૂળ થશે 180, તો 2 તેરી 6 6 8 48 અને 1 ને 1 2 મીંડા 2 0, ખ્યાલ આવે છે? 2 તેરી 6 6 8 48 અને 2 0 4800 મીટર સ્ક્વેર, તો આ કોનું ક્ષેત્રફળ આવ્યું, ત્રિકોણ એબીડી નું, બરાબર.
तो त्रिकोण बीसीडी जे छे आ बाकी नो भाग ई पण केटलो थशे 4800 જ થશે બરાબર તો બંને ને કેટલું ક્ષેત્રફળ મળશે તે જે લખવાનું તેથી બંને ને 4800 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ મળશે